નમસ્કાર મિત્રો આપનું ફરીથી સ્વાગત છે અમારી ચેનલ હેલ્પિંગ ગુજરાતીમાં તો આજે આપણે ફિટર ટીડના પ્રથમ વર્ષના અગાઉ સત્તર માર્ચ બે હજાર એકવીસના રોજ જે ઓનલાઈન સીબીટી પરીક્ષા યોજાયેલ તો એ પેપરનું આપણે સોલ્યુશન કરીશું જેની અંદર થિયરીના ચાલીસ પ્રશ્નો વર્કસ કેલ્ક્યુલેશન એન્ડ સાયન્સના વીસ પ્રશ્નો અને એમ્પ્લોબિટી સ્કિલના વીસ પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું તો આજે પેપર નંબર એક ચાલો શરૂ કરીએ પહેલો પ્રશ્ન નેમ ધ મેન્ડેટરી સિમ્બોલ એટલે કે ફરજિયાત પ્રતિકનું નામ આપો તો મિત્રો અહીંયા સિમ્બોલ આપે છે અને અહીંયા ઓપ્શન એ રસ્તો આપો બી બંધ એટલે કે સ્ટોપ સી રક્ષિત એટલે કે ગાર્ડેડ અને ડી અરક્ષિત એટલે કે અનગાર્ડેડ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ રસ્તો આપો એટલે કે ગીવ વે ત્યારબાદ બીજો પ્રશ્ન વોટ ઇઝ ધ થ્રી ફેક્ટર કેસિસ ફાયર તો આગના ત્રણ કારણો કયા છે તો ઓપ્શન એ બળત બળતણ ગરમી ઓક્સિજન બી ઓક્સિજન બળતણ નાઇટ્રોજન સી ગરમી નાઇટ્રોજન ઓક્સિજન અને ડી બળતણ કાર્બન ડાયોક્સાઇડ અને ગરમી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ બળતણ ગરમી અને ઓક્સિજન ત્યારબાદ ત્રીજો પ્રશ્ન કામના સ્તરે અકસ્માત ટારવાનું પ્રથમ પગલું શું છે તો ઓપ્શન એ સલામતી ઉપકરણો પહેરીને બી વસ્તુઓને પોતાની રીતે કરવી સી સલામતીની સાવચેતીઓનું પાલન કરીને અને ડી ખૂબ કુશળ કામ કરવાની પ્રેક્ટિસ સાથે વસ્તુઓ કરવી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સલામતીની સાવચેતીઓનું પાલન કરીને ત્યારબાદ ચોથો પ્રશ્ન કીવીના ખૂણાપણના મટીરિયલને દૂર કરવા માટે કઈ છીણી એટલે કે ચીઝલનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ ફ્લેટ છીણી બી ડાયમંડ પોઈન્ટ છીણી સી ક્રોસ કટ છીણી અને ડી અર્ધઘોર નોજ છીણી જવાબ છે ઓપ્શન નંબર બી ડાયમંડ પોઈન્ટ છીણી એટલે કે ડાયમંડ પોઈન્ટ ચીઝલ તો મિત્રો એની આકૃતિ પણ આપણે અહીંયા લીધેલી છે કે ડાયમંડ પોઈન્ટ છીણી હોય છે એ આ રીતની હોય છે ત્યારબાદ પાંચમો પ્રશ્ન આઉટસાઇડ માઇક્રોમીટરમાં કયો ભાગ માપવાની સપાટી વચ્ચે એક સરખું દબાણ સુનિશ્ચિત કરે છે તો ઓપ્શન એ એનવિલ બી થિમ્બલ સી સ્પિ સ્પિન્ડર લોક અને ડી રેચેસ ટોપ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી સ્ટોપ તો મિત્રો અહીંયા આપણે આઉટસાઇડ માઇક્રોમીટરની આકૃતિ પણ લીધેલી છે કે જેની અંદર જે પાછની બાજુ આ સ્ટોપ હોય છે તો એને એના મદદથી આપણે એક સરખું દબાણ સુનિશ્ચિત કરી શકીએ છીએ ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન રિવેટિંગ હેતુ માટે કયા પ્રકારના હથોડીનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ સ્લેજ હેમર બી પિન હેમર સી ક્રોસપિન હેમર અને ડી સ્ટેટ પિન હેમર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી પિન હેમર તો મિત્રો એની પણ આકૃતિ આપણે અહીંયા બતાવી છે કે બોલ પિન હેમર હોય છે એ આ રીતની હોય છે ત્યારબાદ સાતમો પ્રશ્ન વર્નિયર બેવલ પ્રોટેક્ટરમાં સ્ટોકનો એક અભિન્ન ભાગ કયો છે તો ઓપ્શન એ ડિસ્ક બી ડાયલ સી બ્લેડ અને ડી મુખ્ય સ્કેલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ડાયલ ત્યારબાદ આઠમો પ્રશ્ન નેવું અને પિસ્તાલીસ અંશના ખૂણાને ચિહ્નિત કરવા અને તપાસવા માટે કોમ્બિનેશનના કયા ભાગનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ રૂલ બી સેન્ટર હેડ સી સ્ક્વેર હેડ અને ડી પ્રોટેક્ટર હેડ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સ્ક્વેર હેડ તો મિત્રો એની પણ આપણે અહીંયા આકૃતિ બતાવી છે ત્યારબાદ નવમો પ્રશ્ન ફાઇલોના દાતા વચ્ચે ભરાયેલા મેટલ ચીપ્સને દૂર કરવાની પ્રક્રિયા શેના વડે થાય છે તો ઓપ્શન એ બ્રશ બી વાયર બ્રશ સી કોપર પટ્ટી અને ડી ચોક પાવડર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી કોપર પટ્ટી એટલે કે કોપર સ્ટ્રીપ ત્યારબાદ દસમો પ્રશ્ન યુનિવર્સલ સરફેસ ગેદનો કયો ભાગ સ્કાયબર્ડને પકડે છે તો ઓપ્શન એ સ્નગ બી ગઝનપીન સી રોકરઆર્મ અને ડી ફાઇન એડજસ્ટમેન્ટ સ્ક્રૂ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સ્નગ ત્યારબાદ અગિયારમો પ્રશ્ન કાટ અને ગર્સન માટે કઈ સીટ મેટલ અત્યંત પ્રતિરોધક છે તો ઓપ્શન એ તાંબુ એટલે કે કોપર બી કારું લોખંડ એટલે કે બ્લેક આયર્ન સી એલ્યુમિનિયમ અને ડી ગેલ્વેનાઇઝ આયન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી એલ્યુમિનિયમ ત્યારબાદ બારમો પ્રશ્ન કાસ્ટ આયર્નમાં ડીલિંગ માટે કયા કટિંગ પ્રવાહીનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ સૂકુ એર જેટ બી દ્રાવ્ય તેલ એટલે કે સોલ્યુબલ ઓઇલ સી ખનિજ તેલ એટલે કે મિનરલ ઓઇલ અને ડી વનસ્પતિ તેલ એટલે કે વેજીટેબલ ઓઇલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સૂકુ એર જેટ એટલે કે ડ્રાય એર જેટ ત્યારબાદ તેરમો પ્રશ્ન સ્ટીલના સોલ્ડરિંગ માટે કયા ફ્લક્સનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ એમોનિયમ ક્લોરાઇડ બી જિન્ક ક્લોરાઇડ સી રેઝિન અને ડી પેસ્ટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ એમોનિયમ ક્લોરાઇડ ત્યારબાદ ચૌદમો પ્રશ્ન રિવેટના ઉત્પાદન માટે કયા મટીરિયલનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ રબર બી સિન્થેટિક સી કઠણ સ્ટીલ એટલે કે હાર્ડ સ્ટીલ અને ડી માઇલ્ડ સ્ટીલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી માઇલ્ડ સ્ટીલ ત્યારબાદ પંદરમો પ્રશ્ન સીટ મેટલ ઓપરેશનનું નામ આપો તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે એનું ઓપરેશનનું નામ જણાવવાનું છે તો ઓપ્શન એ ગ્રુવિંગ બી નોચિંગ સી બેન્ડિંગ અને ડી ફોલ્ડિંગ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ગ્રુવિંગ ત્યારબાદ સોળમો પ્રશ્ન કઈ ધાતુની સીટ પાણી અને હવાના સંપર્કનો સામનો કરી શકે છે મિત્રો અહીંયા ઓપ્શન આપે છે બ્લેક લોખંડ બી કોપર સીટ સી સ્ટેનલેસ સીટ અને ડી ગેલ્વે નાઇઝ આયન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ગેલવે નાઇઝ આયન ત્યારબાદ સત્તરમો પ્રશ્ન ઓક્સિજન સિલિન્ડરનો રંગ કયો હોય છે તો ઓપ્શન એ લાલ એટલે કે રેડ બી વાદરી એટલે કે બ્લુ સી કારો એટલે કે બ્લેક અને ડી મરુન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી કારો એટલે કે બ્લેક તો મિત્રો અહીંયા આપણે આકૃતિ પણ બતાવી છે કે ઓક્સિજન સિલિન્ડરનો જે રંગ હોય છે એ બ્લેક કલર એટલે કે કારા કલરનો હોય છે ત્યારબાદ અઢારમો પ્રશ્ન ઓક્સિજન સિલિન્ડરની સંગ્રહિત કરવાની ક્ષમતા શું છે તો ઓપ્શન એ સાત મીટર ક્યુબ બી દસ મીટર ક્યુબ સી ચૌદ મીટર ક્યુબ અને ડી પંદર મીટર ક્યુબ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સાત મીટર ક્યુબ ત્યારબાદ ઓગણીસમો પ્રશ્ન એસિડિટી ગેસ સિલિન્ડર કયા રંગનો હોય છે તો ઓપ્શન એ કારો એટલે કે બ્લેક બી લીલો એટલે કે ગ્રીન સી વાદરી એટલે કે બ્લ્યુ અને ડી મરૂન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી મરૂન તો મિત્રો એસિડિટી જે ગેસ સિલિન્ડર હોય છે એ મરુન કલરનો હોય છે અને ઓક્સિજન સિલિન્ડર જે હોય છે એ કારો એટલે કે બ્લેક કલરનો હોય છે જેની આકૃતિ પણ આપણે અહીંયા લીધેલી છે ત્યારબાદ વીસમો પ્રશ્ન રેગ્યુલેટરને જોડતા પહેલાં સિલિન્ડરવાલ સોકેટને કઈ પ્રક્રિયા બ્લો આઉટ કરે છે તો ઓપ્શન એ ક્રેકિંગ બી બેક ફાયર સી ફ્લેશબેક અને ડી દબાણ પરીક્ષણ એટલે કે પ્રેશર ટેસ્ટિંગ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ક્રેકિંગ ત્યારબાદ એકવીસમો પ્રશ્ન માસ પ્રોડક્શનમાં કયા કોમ્પેરેટરનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ ઓપ્ટિકલ બી ન્યુમેટિક સી ઇલેક્ટ્રોનિક્સ અને ડી યાંત્રિક એટલે કે મિકેનિકલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ન્યુમેટિક ત્યારબાદ બાવીસમો પ્રશ્ન જો હોલની સાઇઝ અચર એટલે કે સ્થિર રાખવામાં આવે અને સાપની સાઇઝ વિવિધતા હોય તો સિસ્ટમનું નામ શું છે તો ઓપ્શન એ બાયલેટર બી યુનિલેટર સી હોલ બીજીસ સિસ્ટમ અને ડી સાપ બીજીસ સિસ્ટમ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી હોલ બીઝીસ સિસ્ટમ ત્યારબાદ ત્રેવીસમો પ્રશ્ન ડાયલ ટેસ્ટ ઇન્ડિકેટરનો કયો ભાગ વાંચન સૂચવે છે તો અહીંયા ઓપ્શન આપે છે એ સ્ટેમ્પ બી એનવિલ સી પોઇન્ટર અને ડી પ્લન્ચર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી પોઈન્ટર તો મિત્રો અહીંયા આપણે ડાયલ ટેસ્ટ ઇન્ડિકેટરની આકૃતિ પણ લીધેલી છે જેની અંદર રીડિંગ એટલે કે વાંચન દર્શાવવા માટે જે પોઈન્ટર એટલે કે જે કાંટો હોય છે એનાથી આપણે રીડિંગ વાંચી શકીએ છીએ ત્યારબાદ ચોવીસમો પ્રશ્ન બી આઈ એસ સિસ્ટમમાં મૂળભૂત વિચલનોની સંખ્યા કેટલી છે તો ઓપ્શન એ પચીસ બી વીસ સી પંદર અને ડી છવ્વીસ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ પચીસ ત્યારબાદ પચીસમો પ્રશ્ન સ્ક્રેપિંગ કરતી વખતે હાઈ સ્પોટને કેવી રીતે ઓળખી શકો છો તો ઓપ્શન એ પ્રિસ્ટમ બ્લ્યુ બી સફેદ ચોક સી કોપર સલ્ફેટ અને ડી સેલ્યુલોટ લેકર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી કોપર સલ્ફેટ ત્યારબાદ છવ્વીસમો પ્રશ્ન ઘટકોના આંતરિક થ્રેડને તપાસવા માટે કયા કીદનો ઉપયોગ કરવામાં આવે છે તો ઓપ્શન એ થ્રેડ રિંગેજ બી ટેપર રિંગ ગેજ સી થ્રેડ પ્લગ ગેજ અને ડી કેલિપર ગેજ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી થ્રેડ પ્લગ ગેજ તો મિત્રો એની પણ આપણે આકૃતિ અહીંયા લીધેલી છે કે થ્રેડ પ્લગ ગેજ હોય છે એ આ રીતનો હોય છે જેનો એક છેડો ગો હોય છે અને બીજો છેડો નોગો હોય છે ત્યારબાદ સત્યાવીસમો પ્રશ્ન હેન્ડ રીમરમાં એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે તો મિત્રો અહીંયા હેન્ડ રીમરની આકૃતિ આપી છે અને એની અંદર એક્સ તરીકે જે ચિહ્નિત કરેલો ભાગ છે એનું નામ જણાવવાનું છે તો ઓપ્શન એ ટેપર લીડ બી બેવર લીડ સી સર્ક્યુલર લીડ અને ડી ટેપર લીડ એંગલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ટેપર લીડ એંગલ ત્યારબાદ અઠ્યાવીસમો પ્રશ્ન થ્રેડિંગ માટે ડ્રીલ કરેલ હોલના છેડે ચેમ્પરિંગનો કાઉન્ટર સિંક એંગલ કેટલો હોય છે તો ઓપ્શન એ પંચોતેર અંશ બી એસી અંશ સી નેવું અંશ અને ડી એકસો વીસ અંશ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી એકસો વીસ અંશ ત્યારબાદ ઓગણત્રીસમો પ્રશ્ન રિવરમાં એક્સ તરીકે ચિહ્નિત થયેલ ખૂણાનું નામ શું છે તો અહીંયા આકૃતિ આપી છે અને અહીંયા ઓપ્શન એ રેક એંગલ બી ફ્લ્યુટ એન્ગલ સી હેલિક્સ એંગલ અને ડી ક્લેરિયન્સ એંગલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી હેલિક્સ એંગલ ત્યારબાદ ત્રીસમો પ્રશ્ન એક થ્રીડની બે બાજુઓને જોડતી ટોચની સપાટીના પદને શું કહે છે તો ઓપ્શન એ રૂટ બી ક્રેશ સી ફ્લેન્ક અને ડી પીચ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ક્રિસ્ટ ત્યારબાદ એકત્રીસમો પ્રશ્ન ટેલિસ્કોપિક ગીજમાં એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે તો મિત્રો અહીંયા ટેલિસ્કોપિક ગીજની આકૃતિ આપી છે અને એની અંદર એક્સ તરીકે જે ચિહ્નિત કરેલું ભાગ છે એનું નામ જણાવવાનું છે તો ઓપ્શન એ હેન્ડલ બી ફિક્સ લેગ સી પ્લન્જર લોક અને ડી ટેલિસ્કોપિક લેગ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી પ્લન્જર લોક ત્યારબાદ બત્રીસમો પ્રશ્ન ગ્રાઇન્ડિંગ ઓપરેશનમાં વપરાતું ટૂલ કયું છે તો અહીંયા આકૃતિ આપી છે અને અહીંયા ઓપ્શન એ હોર્નિંગ ટૂલ બી એબ્રેઝી સ્ટીક સી ડાયમંડ ડ્રેસર અને ડી સ્ટાર વ્હીલ ડ્રેસર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ડાયમંડ ડ્રેસર ત્યારબાદ તેત્રીસમો પ્રશ્ન સેન્ટર લીથમાં એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે તો મિત્રો અહીંયા સેન્ટર લીથની આકૃતિ આપી છે અને એની અંદર એક્સ તરીકે જે ચિહ્નિત કરેલો ભાગ છેનું નામ જણાવવાનું છે તો ઓપ્શન એ એપ્રોન બી સેડલ સી ગ્રોસસ્લાઇડ અને ડી કમ્પાઉન્ડ રેસ્ટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ એપ્રોન ત્યારબાદ ચોત્રીસમો પ્રશ્ન સ્ક્રૂજૅકમાં કયા પ્રકારના થ્રેડ એટલે કે આટાનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ વી થ્રેડ બી એકમી થ્રેડ સી નકલ થ્રેડ અને ડી સ્ક્વેર થ્રેડ સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી સ્કવેર થ્રેડ તો મિત્રો અહીંયા આપણે સ્ક્રૂજૅકની આકૃતિ પણ લીધેલી છે કે જેની અંદર જે થ્રેડ એટલે કે આટા જે હોય છે એ સ્ક્વેર થ્રેડ હોય છે એટલે કે ચોરસ થ્રેડ અહીંયા હોય છે ત્યારબાદ પાંત્રીસમો પ્રશ્ન માસ પ્રોડક્શનમાં કયા પ્રકારના કટિંગ ટૂલનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ સોલિડ ટૂલ્સ બી બ્રેજેટ ટૂલ્સ સી થ્રો અવે ટાઇપ ટૂલ્સ અને ડી ઇન્સર્ટ બીટ સાથે હોલ્ડર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી થ્રો અવે ટાઇપ્સ ટૂલ ત્યારબાદ છત્રીસમો પ્રશ્ન ઓપરેશનનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે એ ઓપરેશનનું નામ જણાવવાનું છે તો ઓપ્શન એ સ્કવેર શોલ્ડર બી ફિલેટેડ શોલ્ડર સી બેલેડ શોલ્ડર અને ડી અંડર કટ શોલ્ડર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી અંડર કટ શોલ્ડર ત્યારબાદ સાડત્રીસમો પ્રશ્ન કેશથી રૂટ સુધીનું ઊભું અંતર કયું છે તો ઓપ્શન એ લીડ બી ફ્લેન્ક સી પીચ અને ડી ઊંડાઈ એટલે કે ડેપ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ઊંડાઈ એટલે કે ડેપ તો મિત્રો અહીંયા આપણે આકૃતિ પણ બતાવી છે કે ઉપરનો જે થ્રેડનો ઉપરનો ભાગ જે હોય છે એને ક્રેશ કહેવામાં આવે છે અને નીચેનો જે ભાગ હોય છે તો એને રૂટ કહેવામાં આવે છે હવે આ ઉપરનો અને નીચેના ભાગની જે ઊંચાઈ જે એટલે કે ઊંચાઈ હોય છે બરાબર તો એને શું કહેવાય છે ડેપ ટોપ થ્રેડ એટલે કે ઊંડાઈ એટલે કે ડેપ ત્યારબાદ આડત્રીસમો પ્રશ્ન કઈ બેરિંગમાં બાર તેની ધરીની સમાંતર લાગે છે તો ઓપ્શન એ ડલ બેરિંગ બી થ્રસ્ટ બેરિંગ સી પ્લેન બેરિંગ અને ડી સ્પ્લિટ બેરિંગ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી થ્રસ્ટ બેરિંગ ત્યારબાદ ઓગણચાલીસમો પ્રશ્ન એસેમ્બલી ટેકનિકમાં બતાવેલ ભાગના પ્રકારનું નામ આપો તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને અહીંયા ઓપ્શન એ ટેપર પિન બી સ્પ્લિટ પિન સી પિન અને ડી સ્પ્રિંગ પિન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી કોટર પિન ત્યારબાદ ચાલીસમો પ્રશ્ન કઈ એસેમ્બલી ટેકનિક રિવેટિંગ પદ્ધતિ જેવી છે તો ઓપ્શન એ ડોવલિંગ બી પિનિંગ સી પેનિંગ અને ડીટ સ્ટેકિંગ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી પેનિંગ ત્યારબાદ એકતાલીસમો પ્રશ્ન તો મિત્રો અહીંયા એકતાલીસથી જે સાઈઠ પ્રશ્નો છે એ વર્કશોપ કેલ્ક્યુલેશનના છે તો અહીંયા એકતાલીસમો પ્રશ્ન મૂળભૂત એકમો શું છે તો ઓપ્શન એ લંબાઈ માસ વોલ્યુમ બી લંબાઈ માસ સમય સી લંબાઈ માસ ચિત્રફર અને ડી લંબાઈ દબાણ અને વોલ્ડિંગ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી લંબાઈ માસ સમય એટલે કે લેન્થ માસ અને ટાઈમ ત્યારબાદ બેતાલીસ પ્રશ્ન એમ કે સિસ્ટમમાં એમ અક્ષર શું સૂચવે છે તો ઓપ્શન એ માઇલ બી મીટર સી મિલીમીટર અને ડી માઇક્રોન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી મીટર ત્યારબાદ તેતાલીસમો પ્રશ્ન ઝીરો પોઈન્ટ ઝીરો ત્રણ ગુણ્યા જીરો પોઈન્ટ ગુણાકાર કેટલો થશે તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે અને એનો પણ આપણે અહીંયા કેલ્ક્યુલેશન કરેલું છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ઝીરો પોઈન્ટ ઝીરો જીરો પંદર ત્યારબાદ ચુવાલીસમો પ્રશ્ન ગુણોત્તરની વ્યાખ્યા શું છે તો ઓપ્શન એ એક જ પ્રકારના બે જથ્થાના સંબંધ બી વિવિધ પ્રકારના બે જથ્થાના સંબંધ સી બે ગુણોત્તર વચ્ચે વચ્ચે સમાનતા અને ડી બે ગુણોત્તર વચ્ચે અસમાનતા તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ એક જ પ્રકારના બે જથ્થાના સંબંધ એટલે કે રિલેશન ઓફ ટુ ક્વોન્ટિટી ઓફ ધ સેમ કાઇન્ડ ત્યારબાદ પિસ્તાલીસમો પ્રશ્ન જો એક સાઈઠ એમ એમ વ્યાસવાળા ગિયર સાથે એકસો એસી એમએમ વ્યાસવાળા ગિયર મેચ થાય છે અને મોટો ગિયર સાઠ આરપીએમએ ફરે છે તો નાના ગિયરનો આરપીએમ શું હશે તો ઓપ્શન આપે છે એ એકસો વીસ આરપીએમ બી એકસો ચાલીસ આરપીએમ સી એકસો સાઠ આરપીએમ અને ડી એકસો એસી આરપીએમ તો મિત્રો એનું પણ આપણે અહીંયા કેલ્ક્યુલેશન કર્યું છે ગીવન ડેટાની અંદર આપણને ડી વન એકસો એસી એમ આપે છે ડી ટુ સાઠ એમ આપે છે અને જે મોટું ગિયર છે તો એની જે આરપીએમ છે એ સાઠ એમ આપે છે તો આ જે સૂત્ર છે ડી વન into એન વન બરાબર ડી ટુ એન ટુ તો એની અંદર આપણે એન ટુને કરતા બનાવીશું અને ડી વન એન વન અને d2 ટુની કિંમત આપણે મૂકીશું તો ફાઇનલ આપણને એન ટુની એન ટુ બરાબર એકસો આરપીએમ મળશે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી એકસો એસી આરપીએમ ત્યારબાદ છેતાલીસમો પ્રશ્ન ધાતુનો કયો યાંત્રિક ગુણધર્મ છે જેનાથી કટિંગ ટૂલમાં સ્થિતિસ્થાપક વિકૃતિ સામે અવરોધ આપે છે મિત્રો અહીંયા ઓપ્શન આપે છે એ તન્યતા એટલે કે ડક્ટિલિટી બી ટીપાવપણું એટલે કે મેડિયેબિલિટી સી કઠિનતા એટલે કે હાર્ડનેસ અને ડી દ્રઢતા એટલે કે ટફનેસ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી કઠિનતા એટલે કે હાર્ડનેસ ત્યારબાદ સુડતાલીસમો પ્રશ્ન પ્રિસિઝન સાધનો બનાવવા માટે કયા એલો સ્ટીલનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ સિલિકોન સ્ટીલ બી મેગની સ્ટીલ સી ઇન્દવા સ્ટીલ અને ડી વેનેડિયમ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઇંધવા સ્ટીલ ત્યારબાદ અડતાલીસમો પ્રશ્ન કોઈ પદાર્થના એકમ કદના દરને શું કહેવામાં આવે છે તો ઓપ્શન એ દર એટલે કે માસ બી વજન એટલે કે વેઇટ સી ઘનતા એટલે કે ડેન્સિટી અને ડી કદ એટલે કે વોલ્યુમ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઘનતા એટલે કે ડેન્સિટી ત્યારબાદ ઓગણપચાસમો પ્રશ્ન જો બોડી માત્ર પરિમાણ અથવા સાઈઝ ધરાવે છે તો તેને શું કહેવાય તો ઓપ્શન એ ઝડપ એટલે કે સ્પીડ બી વેગ એટલે કે વેલોસિટી સી સદીશ રાશિ એટલે કે વેક્ટર ક્વોન્ટિટી અને ડી અધિશ રાશિ એટલે કે સ્કેલર ક્વોન્ટિટી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી અધિશ રાશિ એટલે કે સ્કેલર ક્વોન્ટિટી ત્યારબાદ પચાસમો પ્રશ્ન પાણીની વિશિષ્ટ ઉષ્મા કેટલી છે તો ઓપ્શન એ ચાર બી ત્રણ સી બે અને ડી એક તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી એક ત્યારબાદ એકાનમો પ્રશ્ન ફેરાનિટ સ્કેલમાં પાણીનું ઉત્કલન બિંદુ કેટલું હોય છે તો ઓપ્શન એ બસો બાર ફેરાનીટ બી એકસો એસી ફેરાનીટ સી બસો એકસો બાર ફેરાનહિટ અને ડી સો ફેરાનહિટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ બસો બાર ફેરાનહિટ ત્યારબાદ બાવન પ્રશ્ન માઇનસ બસો તોતેર સે સેન્ટ્રી કેલ્વિન સ્કેલમાં રૂપાંતર કરો તો અહીંયા ઓપ્શન આપે છે એ ઝીરો કેલ્વિન બી એક કેલ્વિન સી બે કેલ્વિન અને ડી ત્રણ કેલ્વિન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ઝીરો કેલ્વિન ત્યારબાદ તેપન મો પ્રશ્ન કરંટ એટલે કે વીજ પ્રવાહનો એકમ કયો છે તો ઓપ્શન એ એમ્પિયર બી વોલ્ટ સી ઓમ અને ડી વોટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ એમપીઆર ત્યારબાદ ચોપનમો પ્રશ્ન સારો વાહક પદાર્થ કયો છે તો ઓપ્શન એ તાંબુ એટલે કે કોપર બી કાસ્ટાયન સી રોટાઇન અને ડી સ્ટીલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ તાંબુ એટલે કે કોપર ત્યારબાદ પંચાવનમો પ્રશ્ન જો એક ઇલેક્ટ્રિકલ આયર્નનું રેટિંગ રેટિંગ હીટર બસો વોટ અને પાંચસો વોટ છે તો તેનો અવરોધ કેટલો થશે તો અહીંયા ઓપ્શન આપે છે અને એનું પણ આપણે અહીંયા કેલ્ક્યુલેશન કરેલું છે કે અહીંયા આપણને વી બરાબર બસો વીસ વોટ પી બરાબર પા પાંચસો વોટ અને આર આપણે શોધવાનો છે તો અહીંયા પી બરાબર વી ઇન્ટુ આઈ જે સૂત્ર છે તો એની અંદર આપણે આઈને કરતા બનાવીશું તો આપણને એમ્પિયર મળશે ત્યારબાદ હવે જમણી બાજુ જે પી સૂત્ર છે પી બરાબર આઈ સ્ક્વેર ઇન્ટુ આર તો એની અંદર હવે આઈની કિંમત અને આરની કિંમત પીની કિંમત મૂકીશું અને આરને કરતા બનાવીશું તો ફાઇનલ આપણને આર બરાબર છન્નું પોઈન્ટ નેવ્યાસી ઓમ મળશે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી છન્નું પોઈન્ટ આઠ ઓમ ત્યારબાદ છપ્પનમો પ્રશ્ન જો ચોરસનું ક્ષેત્રફળ છસો પચીસ એમએમ સ્કેર હોય તો બાજુનું માપ કેટલું થશે તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે એ પંદર એમએમ બી વીસ એમ સી પચીસ એમ અને ડી ત્રીસ એમ તો એનું પણ આપણે અહીંયા કેલ્ક્યુલેશન કરેલું છે કે ચોરસનું ક્ષેત્રફળ આપણને છસો પચીસ એમએમ સ્કેર આપેલા છે અને આ રીતે આપણે ગણતરી કરીશું તો ફાઇનલ આપણને જવાબ પચીસ એમ મળશે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી પચીસ એમ ત્યારબાદ સત્તાણમો પ્રશ્ન એક વિષમ બાજુ ત્રિકોણના માપ ચાલીસ વીસ અને અઠ્યાવીસ એમ છે તો તેની પરિમિતિ કેટલી થશે તો ઓપ્શન એ અડસઠ એમ એમ બી ઇઠ્યોતેર એમ એમ સી અઠ્યાસી એમ અને ડી અઠાણું એમ તો એનું પણ આપણે અહીંયા કેલ્ક્યુલેશન કરેલું છે કે વિસમ બાજુ એટલે કે બધી બાજુ જેની સાઈઝ જે છે એ અલગ અલગ હોય તો અહીંયા ત્રિકોણ આપણે બતાવ્યો છે તો એની એક બાજુનું માપ ચાલીસ બીજી બાજુનું માપ વીસ અને ત્રીજી બાજુનું માપ સી બરાબર અઠ્યાવીસ એમ છે તો પરિમિતિનું સૂત્ર જે છે એ પ્લસ બી પ્લસ સી એટલે કે બધી બાજુનો સરવારો તો અહીંયા આપણે બધી બાજુનો સરવારો કરીશું તો ફાઇનલ આપણને અઠ્યાસી સેમ જવાબ મળશે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી અઠ્યાસી એમ ત્યારબાદ અઠ્ઠાણમો પ્રશ્ન જો વ્હીલ અને એક્સેલની ત્રીજા અનુક્રમે ત્રણસો પંચોતેર એમ અને પંચોતેર એમ છે તો વે તેનો વેગ પ્રમાણ કેટલો થશે તો અહીં ઓપ્શન આપે છે એ ત્રણ બી ચાર સી પાંચ અને ડી છ તો એનું પણ આપણે અહીંયા કેલ્ક્યુલેશન કરેલું છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી પાંચ ત્યારબાદ ઓગણસાઠમો પ્રશ્ન પ્રથમ પ્રકારના ઉચ્ચાલણનું ઉદાહરણ કયું છે તો ઓપ્શન એ એક વ્હીલવાળી ગાડી બી કાતનની જોડી સી ચીપીઓ અને ડી લીંબુનો રસ કાઢવાનું યંત્ર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી કાતનની જોડી ત્યારબાદ સાઈઠમુર પ્રશ્ન સાયન ઠીટા બરાબર વર્ગમૂળમાં થ્રી બાય ટુની કિંમત કેટલી થશે તો ઓપ્શન એ ત્રીસ અંશ બી પિસ્તાળીસ અંશ સી સાઠ અંશ અને ડી નેવ અંશ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સાઈઠ અંશ તો મિત્રો અહીંયા આપણે જે ટેબલ આવે છે એ પણ અહીંયા બતાવેલું છે કે તમે જોઈ શકો છો કે સાઈન સાઈઠની કિંમત સાઈઠ અંશની કિંમત વર્ગમૂળમાં થ્રી બાય ટુ થશે એટલે કે થ્રી બાય ટુ કિંમત આપેલી હોય તો એની જે અંશ છે એકલા થાય છે સાઠ ડિગ્રી ત્યારબાદ એકસઠમો પ્રશ્ન તો મિત્રો અહીંયા એકસઠથી જે એસી પ્રશ્ન છે એ એમ્પ્લોયબિટી સ્કિલના છે તો અહીંયા એકસઠમો પ્રશ્ન ઇન્ટરવ્યૂ કોલ પ્રાપ્ત કર્યા પછી આગળનું પગલું એટલે કે સ્ટેપ શું છે અહીંયા ઓપ્શન આપે છે અરજીપત્ર મોકલો બી રિઝ્યુમ તૈયાર કરો સી ઇન્ટરવ્યૂ માટે ઉપસ્થિત થવું અને ડી રિઝ્યુમ મોકલો તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઇન્ટરવ્યૂ માટે ઉપસ્થિત થવું એટલે કે એપીયર એટ ઇન્ટરવ્યૂ ત્યારબાદ બાસઠમો પ્રશ્ન ચાલુ વર્તમાન કાળના યોગ્ય ક્રિયાપદ વડે ખાલી જગ્યા ભરો ધ ટ્રેન બ્લેન્ક થ્રુ ધ ટનેલ તો અહીંયા ઓપ્શન આપે છે એ પાસેડ બી ઇઝ ઇઝ પાસિંગ સી હેડ પાસેડ અને ડી વોઝ પાસિંગ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ઇઝ પાસિંગ ત્યારબાદ તેસઠમો પ્રશ્ન જે શબ્દ બીજા શબ્દની જેમ ઉચ્ચારવામાં આવે છે પરંતુ અર્થમાં અલગ હોય છે તે શબ્દને ખાલી જગ્યા કહેવામાં આવે છે તો ઓપ્શન એ હોમોફોન બી હોમોગ્રાફ સી દીપતોંગ અને ડી ઉચ્ચારણ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ હોમોફોન ત્યારબાદ ચોસઠમો પ્રશ્ન ઇન્ટરનેટ પર કરવામાં આવતી ગેરકાયદેસર કે અનૈતિક પ્રવૃત્તિઓને ખાલી જગ્યા કહે છે તો ઓપ્શન એ વાયરસ બી સાયબર ગુનો સી સર્ચ એન્જિન અને ડી સામાજિક નેટવર્કિંગ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સાયબર ગુનો એટલે કે સાયબર ક્રાઈમ ત્યારબાદ પાસઠમો પ્રશ્ન એફ આઈ એસએમએસનું પૂરું નામ શું છે તો ઓપ્શન એ તમારી માહિતી માટે એટલે કે ફોર યોર ઇન્ફોર્મેશન બી તમારી ઓળખ માટે ફોર યોર આઈડેન્ટિફિકેશન સી તમારા ઇન્ટરનેટ માટે એટલે કે ફોર યોર ઇન્ટરનેટ અને ડી તમારા નિર્દોષ નિર્દોષતા માટે એટલે કે ફોર યોર ઇનોશન અને સચ જવાબ છે ઓપ્શન નંબર એ તમારી માહિતી માટે એટલે કે ફોર યોર ઇન્ફોર્મેશન ત્યારબાદ સાસઠમો પ્રશ્ન કયા ઓરિએન્ટેશનમાં લખાણ લંબાઈ મુજબ પ્રિન્ટ થાય છે તો ઓપ્શન એ લેન્ડસ્ક્રેપ બી માર્જિન સી પ્રોટેટ અને ડી પહોરાય તો આનો સચ જવાબ છે ઓપ્શન નંબર સી પ્રોટેટ ત્યારબાદ સડસઠમો પ્રશ્ન વેનનું વિસ્તરણ એટલે કે પૂરું નામ ખાલી જગ્યા છે તો ઓપ્શન એ વાઇડ એરિયા નેમ બી વેબ એસાઇન નેમ સી વાઇડ એરિયા નેટવર્ક અને ડી વેબ એડિટ નેટવર્ક તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી વાઇડ એરિયા નેટવર્ક ત્યારબાદ અડસઠમો પ્રશ્ન કોઈ ચોક્કસ કાર્યના સમપણને ખાલી જગ્યા કહેવામાં આવે છે તો ઓપ્શન એ આત્મવિશ્વાસ એટલે કોન્ફિડન્સ બી પ્રતિબદ્ધતા એટલે કે કમિટમેન્ટ સી બુદ્ધિ એટલે કે ઇન્ટેલિજન્સ અને ડી અખંડિતતા તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી પ્રતિબદ્ધતા એટલે કે કમિટમેન્ટ ત્યારબાદ અગ્ન પ્રશ્ન નીચેનામાંથી કયું એક સફળતા પ્રાપ્ત કરવા માટે આવશ્યક લાક્ષણિકતા નથી તો ઓપ્શન એ પ્રતિબદ્ધતા બી સત્યનિષ્ઠા સી આત્મવિશ્વાસ અને ડી અનૈતિક કાર્ય તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી અનૈતિક કાર્ય ત્યારબાદ સિત્તેરમો પ્રશ્ન કયું એક નબરા સંદેશાવ્યવહાર તરીકે ધ્યાનમાં લેવું જોઈએ તો ઓપ્શન એ સંદેશ અપષ્ટ હોય બી સંદેશ સ્પષ્ટ અને સીધો હોય સી રિસિવર શ્રવણ કરતો હોય અને ડી પ્રેક્ષક પ્રાપ્ત કરતા તરફ સકારાત્મક હોય તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સંદેશ અપષ્ટ હોય ત્યારબાદ ઇકોતેરમો પ્રશ્ન કાચા માલની ખરીદી વેતન પગારની ચુકવણી ભાડા વીજળી વગેરેના જે નાણાંનું રોકાણ થાય છે તે ખાલી જગ્યા હેઠળ આવે છે તો ઓપ્શન એ કાર્યશીલ મૂડી એટલે કે વર્કિંગ કેપિટલ બી સ્થાયી મૂડી એટલે કે ફિક્સ કેપિટલ સી લાભાગારાની મૂડી એટલે કે લોંગ ટર્મ કેપિટલ અને ડી મૂડી આવક એટલે કે કેપિટલ ઇન્કમ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ કાર્યશીલ મૂડી એટલે કે વર્કિંગ કેપિટલ ત્યારબાદ બોતેરમો પ્રશ્ન આર્થિક વિકાસમાં ઉદ્યોગ સહાયતાની ભૂમિકા ખાલી જગ્યા છે તો ઓપ્શન એ બેરોજગારી પેદા કરવી બી જીવન ધોરણ સ્થિર કરવું સી માથાદી આવકમાં સુધારો કરવો અને ડી પ્રાદેશિક વિકાસને અસંતુલિત કરવો તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી માથાધીઠ આવકમાં સુધારો કરવો એટલે કે ઇમ્પ્રુવ પર કેપિટલ ઇન્કમ ત્યારબાદ તોતેરમો પ્રશ્ન એટીએમનું વિસ્તરણ એટલે કે પૂરું નામ ખાલી જગ્યા છે તો ઓપ્શન એ એસી ક્રોનસ ટેલર મશીન બી ઓટોમેટિક ટેલર મશીન સી ઓટોમેટિક ટાઇમ મશીન અને ડી ઓટોમસ ટાઇમ મશીન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ઓટોમેટિક ટેલર મશીન ત્યારબાદ ચોતેરમો પ્રશ્ન નીચેનામાંથી કયા દસ્તાવેજ કેવાયસી ધોરણો પૂરું પાડવા માટે સ્વીકાર્ય નથી તો ઓપ્શન એ મતદાર ઓળખ કાર્ડ બી રેશન કાર્ડ સી રહેણાંક પ્રમાણપત્ર અને ડી આવકનું પ્રમાણપત્ર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી આવકનું પ્રમાણપત્ર એટલે કે ઇન્કમ સર્ટિફિકેટ ત્યારબાદ પંચોતેરમો પ્રશ્ન પર્યાવરણના સંબંધમાં જીવિત ચીજોના અભ્યાસને ખાલી જગ્યા કહેવામાં આવે છે તો ઓપ્શન એ ઇકોસિસ્ટમ બી ઇકોનોમિક્સ એટલે કે અર્થશાસ્ત્ર સી ઇકોલોજી અને ડી ઇકલોક તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઇકોલોજી ત્યારબાદ છોતેરમો પ્રશ્ન કંપન એટલે કે વાઇબ્રેશન અને રેડિયેશન ખાલી જગ્યા હેઠળ આવે છે તો ઓપ્શન એ રાસાયણિક જોખમો એટલે કે કેમિકલ હજાર બી શારીરિક જોખમો એટલે કે ફિઝિકલ હજાર સી વિદ્યુત જોખમો એટલે કે ઇલેક્ટ્રિકલ હજાર અને ડી માનસિક જોખમો એટલે કે સાયકોલોજીકલ હજાર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી શારીરિક જોખમો એટલે કે ફિઝિકલ હજાર ત્યારબાદ સિત્યોતેરમો પ્રશ્ન ફેક્ટરી એક્ટ હેઠળ કામદારોના સાપ્તાહિક કલાકો ખાલી જગ્યા કરતાં વધુ ન હોવા જોઈએ તો ઓપ્શન એ સાઠ કલાક બી પચાસ કલાક સી અડતાલીસ કલાક અને ડી ચાલીસ કલાક તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી અડતાલીસ કલાક એટલે કે ફોર્ટી એઈટ અવર્સ ત્યારબાદ ઇઠ્યોતેરમો પ્રશ્ન નીચેનામાંથી કયું હવા પ્રદૂષક છે તો ઓપ્શન એ પ્રાણવાયુ એટલે કે ઓક્સિજન બી નાઇટ્રોજન સી કાર્બન ડાયોક્સાઇડ અને ડી કાર્બન મોનોક્સાઇડ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી કાર્બન મોનોક્સાઇડ ત્યારબાદ અગ્યાસી પ્રશ્ન લોકપ્રિય ગુણવત્તાના સાધનોની કુલ સંખ્યા ખાલી જગ્યા છે તો ઓપ્શન એ નવ બી આઠ સી સાત અને ડી છ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સાત ત્યારબાદ એસીમો પ્રશ્ન ગુણવત્તાને માપવા માટે કયું સૂત્રો યોગ્ય છે તો ઓપ્શન એ ક્યુ બરાબર પી બાય ક્યુ બી ક્યુ બરાબર ક્યુ બાય ઈ સી ઈ બરાબર બાય પી અને ડી પી બરાબર ક્યુ બાય પી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ક્યુ બરાબર પી બાય ક્યુ તો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આપણે પેપર બે વિશે આપણે ચર્ચા કરીશું